નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ડીટીપીનું જે મોક ટેસ્ટ છે જે ઓનલાઈન આપણે અહીં જોઈએ છીએ, એ ડીટીપીનો મોક ટેસ્ટના પ્રશ્નોના જવાબ આપણે અહીં તમે જોઈ શકશો. જે ગ્રીન કલરમાં છે એ સાચા જવાબ છે. ઓકે, તો ખાસ ધ્યાન આપજો કે આપણા જે મોક ટેસ્ટ છે આપણે એનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છે. તો વિચ લેયર, કયા સ્તર, સ્તર એટલે લેયર, કયા લેયર ઓપ્શન પસંદ કરેલી છબીને એંગલ્ડ, બબલ અથવા સ્ક્વેર્ડ દેખાઈ શકે છે. તો આવું આવે જ્યારે એંગલ આવે, બબલ આવે અને સ્ક્વેર આવે ત્યારે તમારે હંમેશા એના કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે? ડિસ્ટોર્ટ. ઓકે, તો પેલો જે ઓપ્શન નંબર ડી છે, ડિસ્ટોર્ટ, એ સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ જીઆઈએફ? જીઆઈએફ નું ફૂલ ફોર્મ અહીંયા છે, ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. ઓકે, તો અહીં જે સાચો જવાબ છે કયો છે? ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ, જીઆઈએફ નો સાચો જવાબ. આ પ્રશ્નો પૂછાવાના છે એવી રીતે જે ધ્યાન આપીને ખાસ તમારે જોવાના છે. વિચ ફાઇલ ફોર્મેટ ઇમ્પોર્ટ એઝ અ મૂવી ફાઇલ ઇન ઇનડિઝાઇન? ઇનડિઝાઇનમાં તમારે મૂવી ફાઇલ એટલે કંઈક વિડીયો ફાઇલ કે મૂવી ફાઇલ તરીકે તમારે ઇન્સર્ટ કરવી હોય તો કયું ફાઇલ સપોર્ટ કરે છે? તો કયું ફાઇલ? SWF, બરાબર છે. SWF મૂવી ફાઇલ છે. મૂવી પરથી તમને ખ્યાલ આવી જાય. TNG છે, JPG છે, એ તો ઇમેજ ફાઇલ છે, બરાબર છે. DCS છે, એ અલગ જ આવી કોઈ ફાઇલ છે, પણ આ જે છે એ SWF. ઓકે, એફ એટલે ફિલ્મ, બરાબર. એના પરથી તમારે યાદ રાખવાનું છે મૂવી ફાઇલ કઈ થશે. SWF સાચો જવાબ, બી સાચો છે. આગળનો પ્રશ્ન, વિચ ઇન ડિઝાઇનમાં ડોક્યુમેન્ટ બેઝ લાઇન ગ્રીડની રાઇટિંગ ડાયરેક્શન ક્યાંથી સેટ થાય છે? તો ક્યાંથી સેટ થાય છે? તો સાચો જવાબ કયો છે? કોલમ. માર્જિન અહીંયા સાચો જવાબ ટીક કરેલો હતો, પણ એ માર્જિન ખોટો છે. અહીં સાચો જવાબ શું છે? કોલમ છે. તો વિચ સેટ ધ રાઇટિંગ ડાયરેક્શન ઓફ ધ ડોક્યુમેન્ટ બેઝ લાઇન ગ્રીડ ઇન ઇનડિઝાઇન? ઇનડિઝાઇન નો પ્રશ્ન છે, તો ક્યાંથી સેટ થાય છે? કોલમથી. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. તો આવા પ્રશ્નો જે આપણે જે ભારત સ્કીમનું જે PDF છે એના જે પ્રશ્નો છે એનું જે ગુજરાતી કરેલું છે એના જ પ્રશ્નો અહીંયા મોક ટેસ્ટમાં પણ પૂછાયા છે. તો એ પ્રશ્નો તમારી પરીક્ષામાં પણ આવશે, તો ખાસ ધ્યાન આપીને આ તમારે જોવાનું છે. કોલમ, એ સાચો જવાબ છે કોલમ, બરાબર છે. બેઝ લાઇન ગ્રીડની રાઇટિંગ ડાયરેક્શન, તો શું આવશે? કોલમ. આગળનો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ સ્કેનર ઇઝ કેપેબલ? તો આ કયા પ્રકારનું સ્કેનર કાગળ પર પ્રકાશિત સ્ત્રોતોને લગતી માહિતી વાંચવા માટે સક્ષમ છે? કાગળ પર કયા છે, કયા પ્રકારનું સ્કેનર કાગળ પર પ્રકાશિત સ્ત્રોતો? તો કોણ છે? ઓપ્ટિકલ સ્કેનર. ઓકે, આવું વોટર સ્કેનર કોઈ આવતું નથી, અલ્ટ્રાસાઉન્ડ સ્કેનર એવું પણ નથી આવતું. આ બે પ્રશ્ન જવાબ છે તો ખોટા થઈ ગયા. હવે તમારે આ બે માંથી પસંદ કરવાનું છે, મેગ્નેટિક કે ઓપ્ટિકલ. તો આપણે અહીં સાચો જવાબ શું છે? ઓપ્ટિકલ સ્કેનર. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CMYK? CMYK શું છે? આપણા જે કલર મોડ છે, પાંચ પ્રકારના કલર મોડ આવે છે, બરાબર છે, એમાંથી આ એક છે CMYK. CMYK નું ફૂલ ફોર્મ શું થશે? સિયાન, મેજેન્ટા, યલો અને બ્લેક, આ એનું ફૂલ ફોર્મ છે, ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ફોર ગ્રે સ્કેલ ઇમેજ કલર વિથ સિંગલ લેન? તો સિંગલ ટોન, સિંગલ આપેલું છે, સિંગલ ટોન વાળા ગ્રે સ્કેલ કલર ઇમેજ માટે શું નામ છે? તો મોનોટોન. મોનો એટલે શું થશે, કઈ રીતે યાદ રાખશું આને? સિંગલ એટલે મોનો, મોનો, મોનો એટલે સિંગલ, બરાબર છે. મોનો એટલે એક, એક એટલે સિંગલ, એવી રીતે આપણે અહીં યાદ રાખીશું. મોનો ટોન. ડ્યુ, ડ્યુ એટલે બે, બરાબર છે. ટ્રાય એટલે ત્રણ, અને ક્વાડ એટલે ચાર. ઓકે, ક્વાર્ટરલી એવું કહીએ છીએ, બરાબર ને. તો ક્વાડ એટલે ચાર, ટ્રાય એટલે ત્રણ, ડ્યુ એટલે બે, અને મોનો એટલે અહીંયા સિંગલ આપેલું છે, એટલે મોનો એટલે સિંગલ, એ રીતે આપણે અહીં યાદ રાખીશું. ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન, આ જે ઇમેજ છે એ કયા ટૂલનું, કયા ફોટોશોપમાં આઇકન ટૂલનું નામ શું છે? આ જે ઇમેજ છે એનું કયું નામ છે? બ્રશ હોઈ શકે છે, શાર્પર. આ જે પેચ અને શાર્પર આવા કોઈ ટૂલ્સ ફોટોશોપમાં નથી, બરાબર છે. તો ક્યાં તો ઇરેઝર હોઈ શકે અથવા બ્રશ. બ્રશ માટે તો આપણે ખબર જોઈ છે કે બ્રશ માટે કેવું ટૂલ આવે છે, બરાબર. આ કયું પ્રકારનું ટૂલ છે? ઇરેઝર ટૂલ છે, બરાબર છે. તો આ ટૂલ તો આવતું નથી, આ બી ટૂલ નથી આવતું. આ બે જે જવાબ છે તો ખોટા થઈ જાય છે, પણ આમાંથી આમાંથી બે પ્રશ્ન કરવાના હોય છે. આ કયું ટૂલ છે? ઇરેઝર ટૂલ છે, ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, આ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે, અને આ તમે લોજિક ચલાવીને આને જોઈ શકો છો કે ઇન ડિઝાઇનમાં ટેક્સ્ટ થ્રેડ છુપાવવા માટે શોર્ટકટ કી કઈ છે? ખૂબ જ ઉપયોગી આ પ્રશ્ન પૂછાશે જ. વોટ ઇઝ ધ શોર્ટકટ કી? એટલે લખી લેજો તમારી નોટમાં, વોટ ઇઝ ધ શોર્ટકટ કી ફોર ધ હાઈડ ટેક્સ્ટ થ્રેડ? જ્યારે ટેક્સ્ટ થ્રેડને તમારે ઇન ડિઝાઇનમાં છુપાવવાનું હોય તો એના માટે કયો શોર્ટકટ કી છે? અલ્ટર કંટ્રોલ વાય, બરાબર છે. અલ્ટર કંટ્રોલ વાય, ત્રણ કી આવે છે, એટલું યાદ રાખજો. ટેક્સ્ટ એટલે ત્રણ, એવી રીતે યાદ રાખજો. ત્રણ એટલે આ ત્રણ માંથી તમારે પસંદ કરવાનું રહેશે, આ એક ક્યાં તો આ. ઓકે, ટેક્સ્ટ થ્રેડ્સ એટલે તમારે, થ્રેડ્સ એટલે ત્રણ, ટેક્સ્ટ થ્રેડ. ઓકે, તો ત્રણ માંથી કઈ રીતે તમે કરશો એને? અલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ વાય છે, બરાબર છે. તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇન્સ્ટ્રક્ટ ધ કંટ્રોલ ધ હાર્ડવેર? નીચેનામાંથી કોઈ એક હાર્ડવેરના નિયંત્રણને સૂચન કરે છે. હાર્ડવેરને કોણ નિયંત્રણ કરે છે આમાંથી? તો ઇન્ટરનેટ એક્સપ્લોરર,
વિન્ડો એક્સપ્લોરર આ બધી વસ્તુ કોણ છે? એ તો કોઈ આ જે છે એ વેબ બ્રાઉઝર છે, બરાબર છે? વિન્ડો એક્સપ્લોરર છે એ તો ફોલ્ડર છે, ડ્રેગિંગ એ તો એક પ્રકારની પ્રોસિજર છે, બરાબર છે? તો કોણ અહીંયા નિયંત્રણ કરે? ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ જે છે આપણા સીપીયુની અંદર હોય એ જ બધા હાર્ડવેર, એટલે કીબોર્ડ છે, માઉસ છે, મોનિટર છે, બીજા તમે કંઈક ઇન્સ્ટોલ કરો, પેનડ્રાઈવ છે, બધાને નિયંત્રણ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ પીએનજી? પીએનજી નું ફૂલ ફોર્મ શું થશે? પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક. ખાસ યાદ રાખવા પૂછાશે જ, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક, બરાબર છે? પોર્ટેબલ હોય ત્યાં સાચું, ઓકે. અહીંયા ત્રણ જગ્યાએ પોર્ટેબલ છે, પોર્ટેબલ પોર્ટેબલ. હવે અહીંયા ન્યૂ, અહીંયા નેટિવ છે, આ બે નીકળી જાય છે, એટલે અહીં નેટવર્ક છે, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. ઓપ્શન નંબર 11 નો પ્રશ્ન છે, એનો ઓપ્શન નંબર ડી સાચો છે, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. આગળનો પ્રશ્ન છે, વિચ નેટવર્ક ટોપોલોજી હેઝ સેન્ટ્રલ કંટ્રોલર? કઈ ટોપોલોજીમાં સેન્ટ્રલ કંટ્રોલર હોય છે? સેન્ટ્રલ એટલે ટોપોલોજી હોય, બરાબર છે? આ રીતે ગોળ અને એનું વચ્ચે એનું સેન્ટ્રલ હોય, તો એવી કઈ ટોપોલોજી છે? તો સ્ટાર ટોપોલોજી છે. તમે ટોપોલોજી જોઈ જશે, આપણે પ્રશ્ન બી છે એમાં વિડીયોમાં મૂકેલા છે. સ્ટાર ટોપોલોજી છે, એનું જે સેન્ટ્રલ કંટ્રોલર ક્યાં હોય છે? વચ્ચે હોય છે, બરાબર છે? તો આ સ્ટાર ટોપોલોજી છે. બસ ટોપોલોજી તો સીધી હોય છે, રિંગ એટલે ગોળાકાર હોય છે, ઓકે. એનું કોઈ સેન્ટર હોતું નથી, રિંગનું, બસનું પણ કોઈ સેન્ટર હોતું નથી, પણ સ્ટાર જે ટોપોલોજી, સ્ટાર, ઓકે, એનું સેન્ટર હોય છે, બરાબર. કાર ટોપોલોજી જેવી કોઈ હોતી નથી. ઓપ્શન નંબર સી અહીં સાચું છે. આગળનો પ્રશ્ન, કાગળ પરના દરેક એવું કયું ઉપકરણ છે જે કાગળ પરના દરેક સ્પોટને ડિટેક્ટ કરે છે અને એક ઇમેજ શોધી કાઢે છે અને તેને કમ્પ્યુટર ફાઇલ તરીકે સંગ્રહિત કરે છે? તો કયું છે? સ્કેનર. આનો સાચો જવાબ શું થશે? સ્કેનર જે છે, આ પ્રશ્ન થોડોક વધારે રીતે પૂછેલો છે, પણ જે શું કરે છે? સ્કેનર જે ઇમેજ છે સ્કેન કરીને કમ્પ્યુટરમાં ફાઇલ તરીકે સંગ્રહિત કરે. સિમ્પલ અને સારો સવાલ છે, બરાબર છે? પ્લોટર શું કરે છે? પ્લોટર એટલે પ્રિન્ટર. પ્રિન્ટર જે છે એ કમ્પ્યુટરમાંથી જે ડોક્યુમેન્ટ એ બહાર કાઢવાનું કામ કરે. પ્લોટર પણ પ્રિન્ટરનો જ પ્રકાર છે, જે મોટા મોટા બેનરો હોર્ડિંગ હોય એને પ્રિન્ટ કરવાનું કામ પ્લોટર. વિડીયો એટલે તો મોનિટર છે, બરાબર છે? તો સાચો જવાબ શું છે? સ્કેનર. ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેથડ ઓફ કરેક્ટિંગ સિસ્ટમ ડેટ એન્ડ ટાઈમ? જો સિસ્ટમનો સમય ખોટો હોય તો સિસ્ટમની તારીખ અને સમયને સુધારવાની પદ્ધતિ શું છે? સિસ્ટમ એટલે તમારો જે પીસીની ડેટ ખોટી હોય તો તમે ક્યાંથી સુધારશો? કેલેન્ડરમાં જઈને, વોટપેડમાં જઈને, કે નોટપેડમાં જઈને? તો સાચો જવાબ ક્યાં આવશે? સિસ્ટમ ક્લોક. સિસ્ટમ ક્લોક ક્યાં આવેલું હોય છે? અહીં આ જે છે સિસ્ટમ ક્લોક છે, બરાબર છે? ખૂણામાં, સિસ્ટમ ટ્રે પણ કહેવામાં આવે આને, બરાબર છે? તો સિસ્ટમ ક્લોકમાં જઈને તમે એને સુધારી શકો છો. ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, જ્યારે આપણે ટેક્સ્ટ ટૂલ વડે ટેક્સ્ટ પસંદ કરીએ છીએ અને વર્ડ કાઉન્ટર પસંદ કરીએ છીએ ત્યારે આઉટપુટ શું છે? આ પ્રશ્ન પૂછાવાનો છે, મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ યાદ રાખજો. જ્યારે આપણે ટેક્સ્ટ ટૂલ વડે ટેક્સ્ટ પસંદ કરીએ છીએ અને વર્ડ કાઉન્ટર પસંદ કરીએ છીએ ત્યારે આઉટપુટ શું હોય છે? તો એમાં ખાસ યાદ રાખજો, અહીંયા મેં સમજાવેલું છે જ્યારે એ પ્રશ્નો આપણે ચર્ચા કરી હતી ત્યારે. પહેલું શું આવે? કેરેક્ટર આવે. કેરેક્ટર ભેગા થઈને શું બને? વર્ડ બને. વર્ડ ભેગા થઈને શું બને? સેન્ટન્સ બને. અને ઘણા બધા સેન્ટન્સ ભેગા થાય એટલે તો આ જે છે આખી લિંક છે, બરાબર છે? કેરેક્ટર પછી વર્ડ આવે, વર્ડ પછી સેન્ટન્સ આવે, સેન્ટન્સ પછી પેરેગ્રાફ આવે, બરાબર છે? તો આ જે છે ઓપ્શન નંબર સી અહીં સાચો છે, બરાબર છે? અહીં આ બધા જ તમને તરત જ ખ્યાલ આવી ગયો કે સ્ટોરી ને એવું બધું તો આવશે જ નહીં, ઓકે. અહીં કઈ રીતે સાચો જવાબ તમારે શોધવાનો છે? કેરેક્ટર, કેરેક્ટર થી શું બને? વર્ડ બને એક, ઓકે. વર્ડ ઘણા બધા વર્ડ ભેગા થાય તો એક સેન્ટન્સ બને અને એક ઘણા બધા સેન્ટન્સ ભેગા થાય તો પેરેગ્રાફ બને. તો એક આખું આગળ લિંક પ્રમાણે છે અને સિક્વન્સમાં છે. કેરેક્ટર પછી વર્ડ, વર્ડ પછી સેન્ટન્સ, સેન્ટન્સ પછી પેરેગ્રાફ. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ગ્લોવ્સ? મોજા, મોજા જે આપણે હાથમાં પહેરીએ છીએ, તો મોજાનો હેતુ શું હોય છે? તો હાથનું રક્ષણ કરવા માટે, હેન્ડ પ્રોટેક્શન માટે, બરાબર છે? હાથની, હાથનું રક્ષણ કરવા માટે. આગળનો પ્રશ્ન આ રીતે જઈને તમને પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ હેલ્મેટ? તો હેલ્મેટનું પર્પઝ શું થશે? માથાનું રક્ષણ કરવા માટે, બરાબર. તો એ રીતે પ્રશ્ન થોડા અલગથી પૂછી શકે છે. વિચ ટેક્સ્ટ ટાઈપ ઇઝ યુઝ કોરલ ડ્રોમાં સ્પેશિયલ ઇફેક્ટ ક્રિએટ કરવા માટે? કઈ ટેક્સ્ટ ટાઈપ વપરાય છે? તો આર્ટિસ્ટિક, ખાસ યાદ રાખજો. ક્રિએટ કરવા માટે તો કઈ કોરલ ડ્રોમાં સ્પેશિયલ ઇફેક્ટ આપવી હોય તો આર્ટિસ્ટિક ટેક્સ, બરાબર છે? આવી કોઈ ટેક્સ્ટ ટાઈપ નથી, એન્કોડિંગ બી નથી, પેરેગ્રાફ ટેક્સ છે, પણ આ બે છે એ તો ખોટા છે. પણ આ બે માંથી તમારે પસંદ કરવાના છે. પેરેગ્રાફ તો પેરેગ્રાફ બનાવવા માટે હોય છે, આર્ટિસ્ટિક જે ટેક્સ છે એ શાના માટે હોય છે? સ્પેશિયલ ઇફેક્ટ આપવા માટે, આર્ટિસ્ટિક ટેક્સ. ઓપ્શન નંબર એ સાચો છે. વોટ ઇઝ ધ શોર્ટકટ કી યુઝ ફોર ફાઇન્ડ ટેક્સ્ટ ઇન ઇનડિઝાઇન? ઇનડિઝાઇનમાં ટેક્સ્ટને શોધવા માટેની શોર્ટકટ કી કઈ છે? ઇનડિઝાઇનમાં ટેક્સ્ટને, ઇનડિઝાઇન નામનું સોફ્ટવેર છે, એની અંદર તમારે ટેક્સ્ટને શોધવી હોય તો શોર્ટકટ કી કઈ છે? શિફ્ટ પ્લસ એફ ટુ. શું છે? શિફ્ટ પ્લસ એફ ટુ, ઓકે. ઓનલી એફ ટુ નથી, ખાસ યાદ રાખજો, ઓનલી એફ ટુ નથી. ટેક્સ્ટ શોધવાની છે તો તમારે કઈ રીતે અહીં યાદ રાખશો? શોર્ટકટ કી ઇનડિઝાઇનમાં ટેક્સ્ટ શોધવા માટે, શોધવા માટે એટલે ફાઇન્ડ, ફાઇન્ડ એટલે એફ આવશે, બરાબર છે? F2 તો ફિક્સ કરી દેવાની તમારે, પણ હવે શિફ્ટ એની સાથે શું લગાવવાનું છે? શિફ્ટ લગાવવાનું છે, શિફ્ટ પ્લસ F2 થશે, બરાબર છે?
ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GUI નું ફૂલ ફોર્મ શું થશે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. શું થશે? ગ્રાફિકલ યુઝર, ખાસ યાદ રાખજો, ખાસ ગોખી નાખો, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જે એનું ફૂલ ફોર્મ છે. આગળનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મિનિમમ. આ ખૂબ જ પ્રશ્નો સરસ પ્રશ્નો છે અને આ પ્રશ્ન પૂછાશે તો આ તમે MS Word માં રો અને કોલમ ની ન્યૂનતમ સંખ્યા કેટલી હોય છે, કેટલી ઓછામાં ઓછી કેટલી રો અને ઓછામાં ઓછી કેટલી કોલમ હોઈ શકે છે? તો કેટલી હોઈ શકે? 1 and 1. એક સેલ હોય એને એક કોલમ બી ગણાય અને એક રો બી ગણાય, તો 1 and 1 બરાબર છે. ઓપ્શન નંબર બી અહીં સાચો છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રન કમાન્ડ. આ બી ખાસ ગોખી નાખો, આ બી પ્રશ્ન પૂછાવાનો છે. વિન્ડોઝમાં રન કમાન્ડ નો હેતુ શું છે? રન કમાન્ડ આપણે વિન્ડો કી દબાવીને આર દબાવીએ છીએ, બરાબર છે. હું વિન્ડો કી દબાવું છું આર, ઓકે, આ દેખાય છે રન કમાન્ડ, ઓકે. આ રન જે કમાન્ડ છે એનો હેતુ શું છે? તો MS Paint લખેલું છે અહીંયા, બરાબર છે. MS Paint લખું છું અને ઓકે આપું છું, MS Paint ઓપન થઈ જાય છે, બરાબર છે. રન કમાન્ડ નો હેતુ શું છે? વિન્ડોઝમાં રન કમાન્ડ નો હેતુ શું છે? ટુ સ્ટાર્ટ પ્રોગ્રામ, પ્રોગ્રામને ચાલુ કરવા માટે, ઓકે. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ યુનિફોર્મ ફીલ ટુ કરલ ડ્રો. કરલ ડ્રો માં કયું યુનિફોર્મ ફીલ છે? યુનિફોર્મ ફીલ, તો સાચો જવાબ શું છે? સોલિડ કલર જે છે એ કોરલ ડ્રો માં શું છે? યુનિફોર્મ ફીલ છે. કોરલ ડ્રો માં કયું યુનિફોર્મ ફીલ છે? તો કયું થશે? ઓપ્શન નંબર બી, સોલિડ કલર, ઓકે. તો ઓપ્શન નંબર ડી ના ગ્રેડિયન્ટ આવશે નહીં, બરાબર છે. આ બે સાચા હોઈ શકે છે, સોલિડ કલર અથવા ગ્રેડિયન્ટ. એમાંથી તમારે કયું પસંદ કરવાનું છે? સોલિડ કલર. આવું કોઈ કલર આવતો નથી, બીટમાં પણ કલર આવતો નથી, બરાબર છે. તો ઇમેજ નું નામ છે બીટમેપ ઇમેજ, સોલિડ કલર. ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો જવાબ જોઈએ, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ મેમરી ઇન ધ કમ્પ્યુટર. કમ્પ્યુટર, આ બી પ્રશ્ન ખૂબ જ IMP છે, ગોખી નાખવાનો છે તમારે આનો જવાબ. કમ્પ્યુટરમાં સૌથી ઝડપી જે મેમરી છે કઈ છે? કેશ મેમરી. કઈ છે? કેશ મેમરી. રેમ પણ નહીં આવે, રોમ પણ નહીં આવે અને હાર્ડ ડિસ્ક પણ નહીં આવે. સૌથી ઝડપી જે કોઈ મેમરી હોય તો કેશ મેમરી છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાવાનો છે, કેશ મેમરી. આગળનો પ્રશ્ન, હાઉ ઇઝ ધ કલર સેપરેશન ઓફ પ્રિન્ટિંગ ઇન કોરલ ડ્રો. કોરલ ડ્રો માં કલર નું સેપરેશન કેવી રીતે કરી શકાય? તો સેપરેશન કઈ રીતે કરી શકાય છે? સેપરેટિંગ ફોર કલર્સ, ચાર રંગોને અલગ પાડી શકાય છે, બરાબર છે. કોરલ ડ્રો માં સેપરેશન કરવા માટે કહ્યું છે મેક્સિમમ ચાર કલર, સેપરેટિંગ ફોર કલર્સ. એટલે ખાસ યાદ રાખજો, ચાર કલર નો ઉપયોગ કરીને એને સેપરેશન કરી શકાય છે. તો ફોર કલર જે હોય છે મેક્સિમમ ચાર કલર નો ઉપયોગ કરીને તમે એને સેપરેશન કરી શકો છો. ઓપ્શન નંબર ડી સાચો છે. આગળનો પ્રશ્ન, કયા કમાન્ડ નો ઉપયોગ થી ઇન ડિઝાઇન માં એક ડોક્યુમેન્ટ માંથી બીજા ડોક્યુમેન્ટ ના પેજ ઇમ્પોર્ટ કરી શકાય છે? ઇન ડિઝાઇન માં તમે બે ડોક્યુમેન્ટ બનાવેલા છે તો એક માંથી બીજામાં જવું હોય તો તમારે ઇમ્પોર્ટ કરવું હોય તો ક્યાંથી કરી શકાય? પ્લેસ, ઓકે. આપણે જોઈ ગયા છે આ પ્રશ્ન આવી ગયો છે, પેજ મેકર અને ઇન ડિઝાઇન ના પ્રશ્ન સરખા જ છે, એટલું યાદ રાખજો, ઇન ડિઝાઇન અને પેજ મેકર, ઓકે. તો એના જે પ્રશ્ન છે પેજ મેકર ના પ્રશ્નો એ જ ઇન ડિઝાઇન ના પ્રશ્નો છે, ઇન ડિઝાઇન ના પ્રશ્નો એ જ પેજ મેકર ના, પ્લેસ, ઓકે. એના મેનુ ટૂલ્સ છે, એનું જે મેનુ બાર છે બધું સરખું જ આવશે, ઓકે. પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સ્ટાર્ટ એન્ડ એન્ડ, અહીંથી ચાલુ થાય છે, અહીંથી પૂરું થાય છે, ઓકે. આગળનો પ્રશ્ન, વિચ વન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ વેક્ટર ગ્રાફિક એડિટર. વેક્ટર ગ્રાફિક જ્યારે બી આવે શબ્દ એટલે કોરલ ડ્રો સમજવાનું છે તમારે. વેક્ટર ગ્રાફિક જ્યારે પણ શબ્દ આવે ત્યારે શું સમજવાનું છે? કોરલ ડ્રો. ઓપ્શન નંબર સી સાચો છે. વોટ ઇઝ ધ લેબ, આ પ્રશ્ન આવી ગયો. આગળ આપણે એક પ્રશ્ન ને આવા જ પ્રશ્નો જવાબ આપ્યો, એનું નામ શું હતું? CMYK, ઓકે. તો એ જ રીતે આ લેબ છે. લેબ જે છે એ લેબ શું છે? તો લેબ શું છે? કલર ટાઈપ. શું છે? કલર ટાઈપ. લેબ, CMYK, RGB, બરાબર છે. આ બધા કલર ટાઈપિંગ કલર ટાઈપ છે, અલગ અલગ એના કલર થી તમે કોમ્બિનેશન થી તમે કલર બનાવી શકો છો. તો આ લેબ શું છે? કલર ટાઈપ. ઓપ્શન નંબર સી સાચો છે. આ બી ખૂબ જ ઉપયોગી પ્રશ્ન, કલર ટાઈપ. વોટ ઇઝ ધ ડિફોલ્ટ કલર ફોર ફોરગ્રાઉન્ડ ફોટોશોપ. ફોટોશોપ તમે જયારે ઓપન કરો એટલે ડિફોલ્ટ જેવું ઓપન કરો એવો જ કયો? ફોર કલર એટલે આગળનો કલર અને બેકગ્રાઉન્ડ એટલે પાછળનો કલર, ઓકે. તો ફોર કલર કયો હોય છે? બ્લેક કલર. અને બેકગ્રાઉન્ડ પૂછાય ફોટોશોપમાં, ફોરગ્રાઉન્ડ ની જગ્યાએ બેકગ્રાઉન્ડ પૂછાય તો તમારે શું પસંદ કરવાનું છે? વ્હાઈટ, બરાબર છે. કયો પ્રશ્ન કરવાનો છે? વ્હાઈટ. આ ડિફોલ્ટ છે એટલા માટે, બરાબર છે. તો બ્લેક અહીં સાચો છે, ઓપ્શન નંબર બી સાચો છે. ફોર કલર આવે ત્યારે બ્લેક અને બેકગ્રાઉન્ડ આવે, બેકગ્રાઉન્ડ, ઓકે, ત્યારે વ્હાઈટ. વિચ કલર હેઝ હાઈ વેવ લેન્થ. તો કયો હાઈ, કયા રંગની તરંગ લંબાઈ ઉચ્ચ હોય છે? તો કયો? રેડ. રેડ જે કલર છે એની તરંગ લંબાઈ કઈ હોય છે? ખૂબ જ ઊંચી હોય છે. રેડ કલરની તરંગ લંબાઈ કઈ હોય છે? ખૂબ જ ઊંચી. તો ઓપ્શન નંબર સી સાચો છે અહીંયા. આગળનો પ્રશ્ન જોઈએ, ઝૂમિંગ અથવા રોટેટિંગ કેમેરા ને ફોટોશોપમાં બ્લર બનાવવા માટે કયું બ્લર સિમ્યુલેટ કરે છે? તો કયું આવે છે અહીં?
રેડિયન બ્લર, કયું સાચું છે? રેડિયન. શું કરવાનું છે તમારે? ઝૂમિંગ અથવા રોટેટિંગ. ઝૂમ એટલે મોટું કરવું અને રોટેટિંગ એટલે એને જે ઇમેજ છે એને ફેરવવું. ફોટોશોપમાં બ્લર બનાવવા માટે કયું બ્લર સિમ્યુલેટ કરે છે? તો રેડિયન બ્લર. બરાબર છે. બે પ્રકારના બ્લર હોય છે, ગેસિયન અથવા રેડિયન બ્લર. અહીંયા ઓપ્શન નંબર એ સાચો છે. રેડિયન બ્લર ત્યારે આવે ઝૂમિંગ અને રોટેટિંગ કેમેરાને ફોટોશોપમાં સોફ્ટ બ્લર બનાવવા, સોફ્ટ બ્લર બનાવવું હોય તો તમારે રેડિયન બ્લર આવશે. આગળનો પ્રશ્ન, વિચ વન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એપ્લિકેશન સોફ્ટવેર? એપ્લિકેશન સોફ્ટવેરનું નામ છે, એપ્લિકેશન કયું આવશે? એમએસ ઓફિસ. આ જે છે ઓપરેટિંગ સિસ્ટમ છે, લિનક્સ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ અને ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર છે. તો આ જે છે એ શું છે? એપ્લિકેશન સોફ્ટવેર. આનો ઉપયોગ કરીને આપણે જાત જાતના ડેટા એન્ટ્રી કે ડોક્યુમેન્ટ બનાવી શકીએ. ચલો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પણ ખૂબ જ ઉપયોગી છે. હવે આમાંથી તમને એવું પૂછાયું હોય તો વિચ વન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સિસ્ટમ સોફ્ટવેર, તો સિસ્ટમ સોફ્ટવેરમાં શું આવશે? એબોવ, ઓલ એબોવ. આ જે બધા છે સિસ્ટમ સોફ્ટવેર છે, જ્યારે આ શું છે? એપ્લિકેશન સોફ્ટવેર. પ્રશ્ન ખાસ વાંચજો. એપ્લિકેશન સોફ્ટવેરમાં ઉદાહરણ કયું છે? એમએસ ઓફિસ. વોટ ટેબ ઇન એમએસ વર્ડ? મેલ મર્જ વિકલ્પને એક્સેસ કરવા માટે એમએસ વર્ડમાં કયા ટેબનો ઉપયોગ કરવો? તમારે મેલ મર્જ બનાવવું છે સામા એમએસ વર્ડમાં. મેલ મર્જ બનાવવું છે સામા એમએસ વર્ડમાં, તો તમે કઈ ટેબનો ઉપયોગ કરશો? તો કઈ ટેબનું? મેલ મર્જ. મેલ, મેલ એટલે મેલ પરથી યાદ રાખજો, મેલિંગ ટેબ, એમ અને એમ. બરાબર છે. એ રીતે યાદ રાખજો, મેલિંગ ટેબ. મેલ મર્જ માટે કયું છે? મેલિંગ ટેબ. આગળનો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ટૂલ ઇન કરલ ડ્રો? આ જે છે એનું કરલ ડ્રોમાં કયું ટૂલ છે? આ એલિપ્સ ટૂલ છે. કયું છે? એલિપ્સ એટલે લંબગોળ, ઓકે, અથવા ગોળાકાર. બરાબર ને. આનાથી લંબગોળ બી બની શકે અને ગોળાકાર પણ થઈ શકે. ઓકે, રેક્ટેંગલ નથી, પોલીગન, ઓકે, અને સ્ટાર. આ બધા સ્ટાર ટૂલ નથી આપણી જોડે, આટલા ત્રણ જ ટૂલ આપેલા હોય છે, રેક્ટેંગલ, પોલીગન અને એલિપ્સ ટૂલ. ઓકે, ઓપ્શન નંબર એ સાચો છે. વોટ ઇઝ ધ યુનિટ ઓફ રિઝોલ્યુશન? આ ખાસ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન. રિઝોલ્યુશનના એકમો શું છે? તો રિઝોલ્યુશનના એકમ શું આવશે? પિક્સેલ પર ઇંચ. રિઝોલ્યુશન જ્યારે આવે ત્યારે ખાસ યાદ રાખજો એનું શું છે? પિક્સેલ પર ઇંચ. પિક્સેલ પર ઇંચ ના આવે તો ડોટ પર ઇંચ આવશે, ડીપીઆઈ. બરાબર છે. અથવા બે માંથી કોઈ બી આવે, પિક્સેલ પર ઇંચ અથવા ડોટ પર ઇંચ. તો તમારે કયું ધ્યાનમાં રાખવાનું છે? પિક્સેલ પર ઇંચ. ઓકે, પિક્સેલ પર ઇંચ ના હોય તો ડોટ પર ઇંચ હોય તો ડોટ પર ઇંચ સિલેક્ટ કરવા. તો અહીં સાચો જવાબ છે પિક્સેલ પર ઇંચ. ચાલો અહીં જોઈ લઈએ. વોટ ઇઝ ધ નેમ? કોલોડ્રોમાં ચિત્રમાં દર્શાવેલ પ્રોપર્ટીનું નામ શું છે? આ પ્રોપર્ટીનું નામ શું છે? અહીંથી તમને ખ્યાલ ના આવે પણ અહીં લખેલું છે થોડું, કે આ જે છે એ શું છે? પેટર્ન ફિલ્સ છે. શું છે? પેટર્ન ફિલ્સ છે. આ જે છે અહીં ક્લિક કરો એટલે અહીં શું આવશે? પેટર્ન ફિલ્સ. સાચો જવાબ શું છે? પેટર્ન ફિલ. ઓકે, નીચે દર્શાવેલ પ્રોપર્ટીનું નામ શું છે? જ્યારે પ્રોપર્ટીનું નામ આવે પી પરથી પેટર્ન, ઓકે, એટલું યાદ રાખજો, તો પેટર્ન ફિલ્સ છે આ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ આઇકોન? આઇકોન નું નામ શું છે? તો શું છે? આઇકોન નું નામ શું છે? મૂવ ટૂલ છે. આનાથી આપણે એક જે ઇમેજ ને સિલેક્ટ કરીએ અને પછી એને મૂવ કરી શકીએ છીએ. બરાબર છે. તો સિલેક્ટ ટૂલ નથી, સિલેક્ટ ટૂલ નો ઇમેજ અલગ હોઈ શકે છે. બરાબર છે. તો આ જે છે આવું પ્લસ આવે અને આ રીતે ત્રિકોણ આવે ત્યારે સમજી જવાનું કયું ટૂલ છે? મૂવ ટૂલ. ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન, બી ટૂલ યુઝ ટુ ડ્રો અ સ્ટાર ઇન કલર ડ્રો? કોરલ ડ્રો માં સ્ટાર દોરવા કયા ટૂલ નો ઉપયોગ થાય છે? સ્ટાર દોરવા કયા ટૂલ નો ઉપયોગ થાય છે? તો સ્ટાર ટૂલ નો ઉપયોગ થાય છે. બરાબર છે. સ્ટાર દોરવા માટે કયા ટૂલ નો ઉપયોગ થાય છે? સ્ટાર. પોલીગન એટલે લંબ ષટકોણ છે, પંચકોણ છે એવું દોરવું હોય તો પોલીગન નો ઉપયોગ થાય. ગોળાકાર દોરવું હોય તો ઇલિપ્સ અને સ્પાઇરલ એક સાથે એક અહીંથી ચાલુ થાય અને આ રીતે સ્પાઇરલ ડ્રો કરવું હોય તો સ્પાઇરલ. બરાબર છે. તો અહીં સ્ટાર દોરવાનું છે તમારે. સ્ટાર દોરવા માટે ઓપ્શન નંબર બી સાચો છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રાફિક્સ? વર્ડ પ્રોસેસર માટે ગ્રાફિકનું સોલ્યુશન કયું છે? તો વર્ડ પ્રોસેસર માટે ગ્રાફિક આવે ત્યારે ક્લિપ આર્ટ આવશે. બરાબર છે. હમણાંના જે વર્ડ એમએસ વર્ડ છે એની અંદર ક્લિપ આર્ટ ઓનલાઈન તમારે એને લાવવાની હોય છે. બરાબર. તો ક્લિપ આર્ટ્સ જે છે, ક્લિપ આર્ટ્સ જે છે અહીં સાચો છે. ઓકે, ગ્રાફિક્સ જ્યારે આવે આ બે તમે આ બે વસ્તુ તો આવશે જ નહીં. ડ્રોપ કેપ, ડ્રોપ કેપ એટલે શું? જ્યારે તમારે જે સેન્ટેન્સ લખો એનો પહેલો અક્ષર મોટો રાખવો હોય તો એને ડ્રોપ કેપ કહેવામાં આવે છે. અને ટેક્સ્ટ રેપ એટલે જ્યારે તમારે નવી લાઈન લેવી હોય એક્સેલ ની અંદર તો એનો ટેક્સ્ટ બ્રેક કરવામાં આવે છે. ક્લિપ આર્ટ એન્ડ વર્ડ આર્ટ. વર્ડ આર્ટમાં તમારે જે શબ્દ લખો એને ડિઝાઇન કરવા માટે છે, પણ ગ્રાફિક તમારે કરવું હોય તો ક્લિપ આર્ટ્સનો ઉપયોગ કરવાનો હોય છે. ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન, ફોલ્ડર અને ફાઇલ જેવી ડિલીટ કરી નાખેલી આઇટમને કયું ફોલ્ડર સ્ટોર કરે છે? જો તમે ફોલ્ડર અને ફાઇલને ડિલીટ કરો છો તો એ ક્યાં જઈને સેવ સ્ટોર થાય છે? તો ક્યાં થાય છે? રિસાયકલ બિનમાં. બરાબર છે. રિસાયકલ બિનમાં તમે સ્ટોર કરી શકો છો. ખાલી ડિલીટ કરો છો પણ શિફ્ટ ડિલીટ આપો તો એ રિસાયકલ બિનમાં જશે નહીં. શિફ્ટ ડિલીટ આપો ત્યારે ફક્ત ડિલીટ કરશો તો જ એ રિસાયકલ બિનમાં જશે. બરાબર છે. અહીં ખાલી શિફ્ટ ડિલીટ કરેલું હોય તો એ સ્ટોર થતી નથી, સીધી નીકળી જાય છે કમ્પ્યુટરમાંથી. તો ફોલ્ડર અને ફાઇલ જેવી ડિલીટ કરી નાખેલી ફાઇલમાં શું આવશે? ઓપ્શન નંબર ડી, રિસાયકલ બિન. આગળનો પ્રશ્ન, કેબલ ઇથરનેટને સિગ્નલ તરીકે વહન કરવા
સક્ષમ છે કે કેમ તે ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે. ઓપ્શન આ જે પ્રશ્ન છે ખૂબ જ ઉપયોગી છે અને આઈએમપી પ્રશ્ન છે, તો ખાસ યાદ રાખજો એમાં કયો પ્રશ્ન ઉપયોગ થાય છે. નેટવર્ક કેબલ ટેસ્ટર, નેટવર્ક કેબલ ટેસ્ટર જે છે એ શું કરે છે, જે કેબલ છે આપણો ઇથરનેટ કેબલ એની અંદર જે નેટના જે સિગ્નલ છે ઇન્ટરનેટના સિગ્નલ એ જાય છે કે નહીં એક સાઈડથી બીજી સાઈડ એને ચકાસવાનું કામ કોણ કરે છે, નેટવર્ક કેબલ ટેસ્ટર. આ પ્રશ્ન આપણે જોઈ રહ્યા છીએ, નેટવર્ક કેબલ ટેસ્ટર ઓપ્શન નંબર એ સાચો છે. ચાલો અહીં આગળનો પ્રશ્ન જોઈએ. વિચ ઇઝ ધ શેપ, કોરલડ્રોમાં કયું શેપ એડિટ ટૂલ છે, એડિટ ટૂલ માટે કયું વપરાય છે, તો આ ઓકે એડિટ ટૂલ અહીંયા ક્લિક કરો એટલે ત્યાંથી તમે એને એડિટ કરી શકો છો. જ્યાંથી પણ ક્લિક કરો ત્યાં તમે એને એડિટ કરી શકો છો. તો આ જે છે એ એડિટ ટૂલ છે. આ મેગ્નિફાયર છે એને ઝૂમ કરવા માટે, ઓકે આ બી મેગ્નિફાયર જેવું છે ઝૂમ કરવા માટે હોય છે, બરાબર છે. તો આ એડિટ ટૂલ છે, ખાસ યાદ રાખજો. આગળનો પ્રશ્ન, કયો રંગ ફીણ અગ્નિશામક ઉપકરણ ઓળખે છે. આ પ્રશ્નો આપણે ચર્ચા કરી ગયા છે, દરેક કલરના અલગ અલગ રેડ શા માટે છે, બ્લુ શા માટે છે, યલો શા માટે છે, બધા માટે જ આપણે ત્યાં એક ઇમેજ મેં તમને બતાવેલી, એ ઇમેજ ફરી જોઈ લેજો. આમાંથી પ્રશ્ન એક આવવાનો છે. આ પ્રશ્ન બી ખાસ આઈએમપી છે. કયો રંગ ફીણ અગ્નિશામક ઉપકરણ ઓળખે છે, કયા આવશે, ક્રીમ. કયો આવશે, ક્રીમ કલર જે છે એ ફીણ માટે હોય, ફીણ અગ્નિશામક. જ્યારે ફીણ એટલે જ્યારે આપણે જે બોટલ હોય છે ફાયર એક્સ્ટિંગ્યુશરની, એ બોટલને ચાલુ કરીએ ત્યારે એમાંથી ફીણ નીકળે, એટલે એના માટે કયો કલર વપરાય છે, ક્રીમ કલર, બરાબર છે. ઓપ્શન નંબર એ સાચો છે. વોટ ઇઝ ધ ડાયગ્નોસિસ મોડ, વિન્ડોઝ નો ડાયગ્નોસિસ મોડ કયો છે, તમારે પ્રશ્ન ગોઠવી નાખવાનો છે એનો જવાબ. તો ડાયગ્નોસિસ મોડ કયું છે, સેફ મોડ છે, F8 કી દબાવવાથી આવે, સેફ મોડ. ઓપ્શન નંબર સી સાચો છે, સેફ મોડ. આ ખાસ ગોખી નાખજો, વિન્ડોઝ નો ડાયગ્નોસિસ મોડ કયો છે, સેફ મોડ. આગળનો પ્રશ્ન, કયું ઓપ્શન વેરિયેબલ ડેટાને અને અનચેન્જિંગ ડેટાને મર્જ કરવા માટે ઉપયોગ થાય છે. આ પ્રશ્ન પણ તમારે ગોખી નાખવાનો છે આનો જવાબ. ઓપ્શન ગોખી નાખવાનો છે, કયું ઓપ્શન આવો જે આ જે પ્રશ્ન આવે ત્યારે એના માટે સાચો જવાબ કયો છે, ડેટા સોર્સ. ડેટા સોર્સ જે છે એ સાચો જવાબ છે. જ્યાં પણ તમને ડેટા સોર્સ દેખાય ત્યાં તમારે એને ડેટા સોર્સ ક્લિક કરવાનો રહેશે. કયું ઓપ્શન વેરિયેબલ ડેટાને અનચેન્જિંગ ડેટા સાથે મર્જ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, તો ડેટા સોર્સ. આગળનો પ્રશ્ન, ઇમેજ ફાઇલના વિવિધ લેયરને ડિસ્ક્રાઇબ કરવા માટે કઈ ટર્મનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે ફોટોશોપમાં અલગ અલગ લેયર લેતા હોય છે તો એ કયા લેયરમાં ક્યાં બતાવે છે, તો એ નવું લેયર લેવું હોય ફોટોશોપમાં તો આપણે ક્યાંથી લઈએ છીએ, લેયરમાંથી, લેયર મેનુમાંથી. તો એને લેયરને ડિસ્ક્રાઇબ કરવા માટે કઈ ટર્મનો ઉપયોગ થાય, લેયર. ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન 47, ઇન ડિઝાઇનમાં, ઇન ડિઝાઇનમાં અને વાંચવાનું શું છે, અહીં આવું જ્યારે આવે ત્યારે અહીં અંગ્રેજી શબ્દ ખાસ ધ્યાન રાખજો. ઇન ડિઝાઇન અને શું વાંચવાનું છે, ઇન ડિઝાઇનમાં ડોક્યુમેન્ટ વિન્ડોના લાલ રંગનું શું હશે, લાલ રંગનું શું હશે. ઓપ્શન નંબર બી સાચું છે, બ્લીડ. બ્લીડ જે છે શું છે, બ્લીડિંગ એમ કરીએ છીએ. બ્લીડિંગ એટલે આપણે શું, બ્લીડિંગ એટલે લોહી નીકળવું, એના પરથી યાદ રાખજો. વિન્ડોમાં લાલ રંગનું શું હોય છે, બ્લીડિંગ. બ્લીડિંગ એટલે બ્લીડિંગ પરથી શું આવે છે, લોહી. બ્લીડિંગ એટલે લોહી નીકળવું. લોહીનો કલર શું હોય છે, લાલ. તો લાલ જ્યારે આવે ત્યારે શું આવે છે, બ્લીડિંગ, બરાબર છે. ઓપ્શન નંબર બી સાચો છે. આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી અને પ્રશ્ન પૂછાવાનો છે. નીચેનામાંથી કયા ઉપકરણને નેટવર્ક ઉપકરણ તરીકે ગણવામાં આવે છે. નેટવર્ક ઉપકરણ શું છે, સ્વિચ. સ્વિચ જે છે શું છે, નેટવર્ક ઉપકરણ. એનાથી આપણે ઘણા બધા કોમ્પ્યુટરમાં લેન કેબલ નાખીને નેટવર્ક ચલાવી શકીએ છીએ, બરાબર. પ્લોટર શું છે, પ્લોટર તો આઉટપુટ ડિવાઇસ છે, સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, વિડિયો એટલે મોનિટર છે, બરાબર. તો સ્વિચ જે છે શું છે, નેટવર્ક ઉપકરણ છે. ઓપ્શન નંબર સાચો છે. તો આ ખાસ પ્રશ્નો પૂછાવાનો છે એટલે આ યાદ રાખવાનું છે તમારે. વોટ ઇઝ ધ લેન, આ તો તમને આવડશે જ, લોકલ એરિયા નેટવર્ક. લેન નું ફૂલ ફોર્મ શું થશે, લોકલ એરિયા નેટવર્ક. આગળનો લાસ્ટ પ્રશ્ન, આ પ્રશ્ન તમારે ગોખી જ નાખવાનો છે. કોમ્પ્યુટરમાં કયું ઉપકરણ સ્વિચિંગ રેગ્યુલેટર તરીકે કામ કરે છે અને ઇલેક્ટ્રિક પાવરને કન્વર્ટ કરે છે. ઇલેક્ટ્રિક પાવર સીપીયુમાં આપણે કયું છે, ડાયરેક્ટ પ્લગ કર્યો, પ્લગ કરીને તમે જ્યારે ચાલુ કરો તો એ જે છે મધરબોર્ડને એને તમારો જે ડાયરેક્ટ કરંટ હોય છે, ઓકે, એને કન્વર્ટ કરીને આપે છે. તો કોણ કરે છે, SMPS. SMPS જે છે એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. SMPS જે છે શું કહે છે, ઇલેક્ટ્રિક પાવરને કન્વર્ટ કરવાનું. તો આ અહીં જે છે પ્રશ્ન નંબર 50 માં સાચો જવાબ શું છે, SMPS જે છે એ જે શું કરે છે, પાવરને કંટ્રોલ કરવાનું કામ કરે છે, ઓકે.